અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવા મુદ્દે મોટો ખુલાસો. ગુજરાત ફર્સ્ટ પાસે આગના એક્સક્લુઝિવ સીસીટીવી છે. સ્કૂલ સંચાલકોએ આગની ઘટના છુપાવી હતી. સીસીટીવીએ સ્કૂલ સંચાલકોની પોલ ખોલી. એફએસએલની ટીમ મોડી સાંજ સુધી તપાસ પૂર્ણ કરે તેવી શક્યતા. ડીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસનું મોનિટરિંગ કરી રહ્યા છે. સ્કૂલ સંચાલકોએ આગની ઘટનાને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ સંચાલકોની પોલ ખોલી. ચિરીપાલ ગ્રુપની આ શાળાએ વાલીઓને અંધારામાં રાખ્યા. સ્કૂલમાં બહાર નીકળવા એક જ દરવાજો હોવાનો પણ ખુલાસો થયો છે. તો શાંતિ એશિયાટિક શાળાના દ્રશ્યો છે. 7-11 આ દ્રશ્યો છે. આ એ દ્રશ્યો છે કે જેણે શાળાની પોલ ખુલી નાખી. હકીકતમાં અહીંયા આગ લાગી હતી, બ્લાસ્ટ થયો હતો. જો કે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને એવું કહેવાયું કે અમે તો અહીંયા મોકડ્રીલ કરતા હતા, પરંતુ અહીંયા આગ લાગી હતી, જેના આ સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદની સ્કૂલમાં બ્લાસ્ટની ઘટના મામલે હવે શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે ઘટના બાદ બાળકોને ગોંધી રાખ્યા તે ગંભીર બાબત છે. ભૂલને છુપાવવાની ન હોય, ભૂલને સુધારવાની હોય. આ બાબતે હું મારા અધિકારીઓ સાથે વાતચીત કરીશ. જો કોઈ ઘટના બની તો હું તે મામલે કાર્યવાહી કરીશ. જો કોઈ ઘટના બની હશે તો કાર્યવાહી થશે તેવું પ્રફુલ્લ પાનસેરે આશ્વાસન આપ્યું છે. જો એવું થયું હશે તો ચોક્કસ હું આપને વાત કરી રહ્યો છું. ત્યારે હું મારા અધિકારી દ્વારા એની તપાસ કરાવી. જો કોઈ શાળામાં આવી ઘટના ઘટી હોય ને છુપાવવાનો શું કામ પ્રયાસ કરવો જોઈએ? એ ખોટી વાત છે. ક્ષતિ બહાર લાવી એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સુધારવાના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે હું હમણાં જ મારા અધિકારી સાથે વાતચીત કરી, જો આવું કોઈ ખોટું થયું હશે તો ચોક્કસ આપણે એક્શન લઈશું. તો બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલ કે જેની સામે હવે મોટી કાર્યવાહી થઈ છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ શિક્ષણ પ્રધાન સાથે ચર્ચા બાદ કાર્યવાહી થઈ. આગની ઘટના છુપાવ્યા બાદ શાંતિ એશિયાટિક સ્કૂલ સામે કાર્યવાહી થઈ છે. સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે. શાળા બંધ રહેશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જરૂરી તપાસ પૂર્ણ થયા બાદ જ શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે. આજે સવારે મોટી સંખ્યામાં વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા અત્યારે હાલ જે છે સીસીટીવી કેમેરા ખાસ બતાવવામાં આવે. જોઈ શકો છો કે અત્યારે હાલ સીસીટીવી કેમેરા જે છે તે અત્યારે હાલ જે બધા વાલીઓની માંગ છે, દરેક વાલીઓ છે તે મોબાઈલમાં આ કેપ્ચર કરી રહ્યા છે. વાલીઓનો ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે જ્યારે આવી મોટી મોટી સ્કૂલો હોય, લાખો રૂપિયાની ફી લેતા હોય છે અને ફી લીધા બાદ જે છે તે ઘાટ પીછાડો કરી રહ્યું છે. બીજી તરફ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં સ્પષ્ટ જે છે એક રિફિલ જે હતી ફાયરની તે 2022માં એક્સપાયર થઈ હતી, એટલે 2024નો આ જુલાઈ મહિનો ચાલે છે. એટલે 2 વર્ષથી અહીં જે ફાયર એનઓસીના જે સાધનો છે તે એક્સપાયર થયેલા હતા. ખૂબ બેદરકારી કહી શકાય. સામે કોર્પોરેશન તંત્રના પણ અનેક સવાલો ઊભા થાય છે કે આવી મોટી મોટી સ્કૂલોની આવી ઘટના બને છે ત્યારબાદ જ બધી વાત બહાર આવતી હોય છે, ત્યારે શું આ સ્કૂલમાં કોઈ જાતનું ચેકિંગ નહીં થયું હોય તે પણ ગુજરાત ફર્સ્ટ એક મોટો સવાલ ઉઠાવી રહ્યું છે કોર્પોરેશન તંત્રને પણ. બીજી તરફ ફાયર એનઓસીની વાત કરીએ તો ફાયર એનઓસીના એકમોમાં ખાસ ફાયર વિભાગે પણ જવાબદાર હતું.
ફાયર વિભાગે પણ આ જે છે તે તમામ જે વસ્તુની જે આ ઘટના બની તેની જાયજો લઈ અને તેની તપાસ કરવાની જરૂર હતી, દંડ કરવાની જરૂર હતી, સીલ કરવાની જરૂર હતી, પરંતુ આખરે ઘટના બની. ગુજરાત ફર્સ્ટ હંમેશા કહેતું આવ્યું છે કે આવી ઘટનાઓ બનશે ત્યારબાદ જ જે છે તે તંત્ર જાગે છે, અને અહીં પણ એક નવો જે છે ઉદાહરણ ફરી સામે આવ્યું છે. આપ જોઈ શકો છો કે આ સીસીટીવીમાં સ્પષ્ટ કે બ્લાસ્ટના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોમાં રોષ છે, પોલીસ પણ ઘટના સ્થળે છે. વાલીઓની એક જ માંગ છે કે સ્કૂલ પ્રશાસન દ્વારા જે આ બેદરકારી થઈ છે તે બેદરકારી સ્વીકારવામાં આવે. આ બેદરકારીને લઈને કોઈ પણ જાતનો પોતાના છોકરાઓ માટે રિસ્ક લેવા માટે જે તંત્ર છે તે તૈયાર નથી. જોઈ શકો છો ખૂબ જે રોષ છે વાલીઓમાં, કારણ કે આ ઘટના આજકાલની નથી. આ ઘટના ગુજરાતમાં અનેક ઘટનાઓ આગની બની છે, પરંતુ તંત્ર ત્યાંનું ત્યાં જ લાચાર અને કહી શકાય કે વાતો કરતું જોવા મળતું હોય છે. પોલીસ પણ છે અહીં, પોલીસ જોડે પણ જે છે તે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ નક્કર પગલાં ભરે. આ સ્કૂલની જે છે વાત છે અત્યારે હાલ જોઈ શકો છો મોટો હોબાળો થઈ રહ્યો છે. લોકોમાં રોષ છે અને સ્વાભાવિક થવો જ જોઈએ, કારણ કે આટલી મોટી બેદરકારી 2022માં એક્સપાયર થયેલી જે ફાયર એનઓસી છે શા માટે છુપાવવામાં આવી, શા માટે કોર્પોરેશન તંત્રને આ જાગ્યું, શા માટે ફાયર વિભાગની એક્શન ના લેવામાં આવ્યા, શા માટે લોકો હેરાન થાય છે, તંત્રને કોઈ જ ફરક પડતો નથી. શાંતિ એશિયાટિક સ્કૂલમાં આજે જે પણ ઘટના બની છે, જો ઘટનાની અમે સંપૂર્ણ ચકાસણી કરીશું ડિટેલમાં, ખરેખર શાળા એમાં પ્રાથમિક રીતે શાળાની બેદરકારી અહીંયા ધ્યાને આવી રહી છે. ડિટેલમાં એની ઇન્વેસ્ટિગેશન થશે. થર્ડ પાર્ટી દ્વારા એટલે કે ગવર્મેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે, અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જો અમે પ્રથમ એની સીસીટીવી ફૂટેજ જોઈ લઈએ છીએ, તમામ પ્રકારની ચકાસણી અમે કરીશું, અને ચકાસણીમાં વાલીઓએ પણ ઘણી ફરિયાદો કરી છે, એટલે વાલીઓની ફરિયાદો તમામે તમામ ફરિયાદો એક એક ફરિયાદને ડિટેલમાં ચકાસવામાં આવશે, અને બાળકની સલામતીથી વિશેષ કંઈ જ નથી. એટલે પ્રથમ બાળકની સલામતી માટે આ શાળાનું કેમ્પસ યોગ્ય જણાશે ત્યારબાદ જ આ શાળાની અંદર અમે બાળકોને પ્રવેશ કરવા દઈશું. કાલ જો ભી ઇન્સિડેન્ટ સ્કૂલ મે ઇન્સિડેન્ટ સ્કૂલ મે જો ભી ફાયર સે રિલેટેડ સ્મોક સે રિલેટેડ જો ભી ઉસમે સારી પ્રોટોકોલ્સ સારી SOPs ફોલો કરકે પ્રોપરલી એક્શન લિયા ગયા, ઓર હમારે યહાં જો ફાયર સિસ્ટમ હૈ ઉસકો યુટિલાઇઝ કરકે ઉસકો ઇમિડિયેટલી બંધ કરાયા ગયા. વો એક સ્મોક કે હિસાબ સે થા ઓર સ્મોક કાફી થા, તો સ્મોક કો દેખતે હુએ બચ્ચો કો હમ લોગો ને ઉસ ફ્લોર સે બહાર નિકાલના શુરૂ કિયા.